બાળકોના ફેવરિટ પિઝા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગનોજ કિચનમાં. આજે આપણે બનાવીશું ભાખરીમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ પિઝા. આ પિઝા નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે અને એકદમ પરફેક્ટ બજાર જેવા બનશે. તો એકદમ પરફેક્ટ માપ સાથે ચાલો બનાવીએ એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવા ભાખરી પિઝા. તો ભાખરી પિઝા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું. તો એના માટે આપણે એક મોટા વાસણમાં 1.5 કપ ભાખરીનો લોટ, જો તમારી પાસે ભાખરીનો લોટ ના હોય તો તમે 1 કપ ઘઉંનો જે રોટલી બનાવવામાં લોટ યુઝ કરીએ તે અને 1/2 કપ રવો એડ કરી દેજો. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી દેશું અને એકદમ સરસ રીતે તેલને લોટ સાથે મિક્સ કરીશું જેથી ભાખરી એકદમ સરસ એવી ક્રિસ્પી બને. તો એકદમ સરસ રીતે મિક્સ કરશો એટલે લોટનો કલર ચેન્જ થઈ જશે અને આપણે આ પિઝા એકદમ હેલ્ધી રીતે બનાવીએ છીએ. તો આમાં આપણે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર એડ નથી કરતા, માત્ર લોટ મીઠું અને તેલ જ એડ કરવાનું. હવે આપણે એકદમ સરસ એવો કઠણ ભાખરી બનાવીએ તેવો જ લોટ બાંધીશું. તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરી એકદમ સરસ એવો ટાઈટ લોટ બાંધી લેવાનો. તો પિઝા એકદમ સરસ પરફેક્ટ બનશે અને પિઝા બેઝ પણ એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ એવો ટાઈટ લોટ હું બાંધીને તૈયાર કરીશ. તો તમે જુઓ આ રીતે એકદમ કઠણ લોટ બંધાય ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું. તો હવે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે અને આટલો લોટ બાંધવામાં આપણે 1/2 કપથી 2 ટેબલ સ્પૂન પાણીની ઓછી જરૂર પડી છે. તો હવે આપણે 1 થી 2 મિનિટ માટે લોટને મસળીને થોડો સ્મૂથ કરી લેશું. હવે આપણે ભાખરી બનાવવા માટે આપણે આ રીતની નાની સાઇઝનું લૂવું લેશું. આપણે મિની પિઝા બનાવવાના છીએ તો આપણે થોડો લોટ લેવાનો અને એકદમ સરસ એવું સ્મૂથ આ રીતે કરી લેવાનું. હવે આપણે ભાખરીને વણી લેશું. તો વણવા માટે આપણે આ રીતે પાટલી ઉપર સરસ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ મીડિયમ થિકનેસવાળી ભાખરી તૈયાર કરવાની. બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એ રીતે આપણે ભાખરીને તૈયાર કરવાની. અને આપણે એક સરખી ભાખરી બનાવીશું જેથી પિઝા પણ એક સરખા બને. તો તમે જુઓ આ રીતે મેં ભાખરીને વણી લીધી. હવે આપણે એક સરખા ભાખરી પિઝા બનાવવા માટે આ રીતનું કોઈપણ એક વાટકી કે આ રીતનું ઢાંકણ લેશું અને આ રીતે પ્રેસ કરી અને એક સરખા પિઝા બીસ તૈયાર કરીશું. તો આ રીતે વધારાના લોટને આપણે બીજી વાર વણવામાં લઈ લેશું. તો તમે જુઓ એકદમ સરસ નાની સાઇઝનો આપણો પિઝા બેઝ તૈયાર થયો. હવે આ બેઝને આપણે ફૂલાવવાનો નથી, તો એના માટે આપણે આમાં થોડા આ રીતે કટ લગાવી દેશું. તો તમે ફોકની મદદથી પણ આ રીતે કટ લગાવી દેવાના જેથી ભાખરી એકદમ સરસ રીતે ક્રિસ્પી બને અને બિલકુલ ફૂલે નહીં. તો આ રીતે આપણે બધી જ ભાખરીને વણી પિઝા બેઝ તૈયાર કરી લેશું અને હવે આપણે શેકવા માટે લેશું. તેના માટે મેં આ રીતે મોટો નોનસ્ટિક તવો લીધો છે જેથી એક સાથે આપણે પિઝા બેઝ વધારે રોસ્ટ કરી શકીએ. તો આ રીતે મેં 3 ભાખરીને વણીને તૈયાર કરી લીધી. હવે આ પિઝા બેઝને આપણે રોસ્ટ કરવા માટે એકદમ લો ફ્લેમ રાખીશું અને લો ફ્લેમ ઉપર આપણે આ રીતે સાઇડને ચેન્જ કરતા જશું અને એકદમ સરસ એવી ક્રિસ્પી કરી લેશું. તો આપણે એક સાઇડથી ક્રિસ્પી કરવાની છે અને એક સાઇડથી આપણે થોડી કાચી રાખવાની છે. જ્યારે આપણે એની ઉપર ટોપિંગ કરીશું ત્યારે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે. તો તમે જુઓ આ રીતે પ્રેસ કરતા જઈ અને એકદમ સરસ એવી શેકી લેશું. તો આ રીતે પ્રેસ કરતું જવાનું એટલે ભાખરી ફૂલશે પણ નહીં અને પિઝા બેઝ સરસ રીતે ક્રિસ્પી બનશે. તો બંને સાઇડથી આ રીતે હું ફેરવતી જઈશ અને એકદમ સરસ એવી એક સાઇડથી ક્રિસ્પી કરી લઈશ. તમે જુઓ એક સાઇડથી સરસ રીતે શેકાઈ ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ત્યાં સુધીમાં આપણે પિઝા સોસ તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા 4 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ લીધો છે, એમાં 1 ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ અને 1 ટીસ્પૂન આપણે પિઝા સીઝનિંગ અથવા તો ઇટાલિયન હર્બ્સ અને તમે ઓરેગાનો પણ એડ કરી શકો છો. મિક્સ કરી દઈશું તો ઇન્સ્ટન્ટ પિઝા સોસ તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખીશું અને આ રીતે પિઝા ઉપર પહેલાં આપણે પિઝા સોસ સ્પ્રેડ કરી દઈશું અને બધું ટોપિંગ થઈ જાય પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું, નહીંતર પિઝા બેઝ છે એ નીચેથી બળી જશે. તો આ રીતે આપણે થોડું વધારે પિઝા સોસ લગાવવાનો જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે. તો અહીંયા મેં પિઝા સોસ લગાવી દીધો. હવે આપણે ટોપિંગમાં સૌથી પહેલાં ચીઝને સ્પ્રેડ કરીશું. તો મેં અહીંયા મોજરેલા ચીઝ લીધું છે. જો તમારી પાસે આ ચીઝ ના હોય તો તમે જે નાની સાઇઝના ચીઝ ક્યુબ આવે છે તે પણ લઈ શકો છો. એને એકદમ સરસ રીતે ખમણીને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું.
तो आ रीते आपणे ત્રણેય બેઝ ઉપર સરસ રીતે ચીઝને સ્પ્રેડ કરી દેશું। તો અહીંયા મેં ત્રણેય બેઝ ઉપર ચીઝને સ્પ્રેડ કરી દીધું અને હવે આપણે ટોપિંગ કરીશું। તો અહીંયા મારી પાસે પીળા કલરના કેપ્સિકમ જે યલો બેલ પેપર આવે તે છે। જો તમારી પાસે ના હોય તો તમે મકાઈના દાણા પણ એડ કરી શકાય। તો અહીંયા ત્રણેય બીજા બેઝ ઉપર હું આ રીતે બબે ટુકડા યલો બેલ પેપરના એડ કરી દઈશ અને એ જ રીતે મારી પાસે રેડ કલરના પણ બેલ પેપર છે। જો એની જગ્યાએ તમે ટમેટાને પણ આ રીતે નાના ટુકડા કરી એડ કરી શકો છો, એનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો આ રીતે ટોપિંગ કરીશું તો ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવશે અને સાથે લુક પણ ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે ઝીણી ડુંગળીની આ રીતે સ્લાઇસ કરી એડ કરી દઈશું। તો ટોપિંગ તમે તમારી મનપસંદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો। હવે આપણે ગ્રીન કેપ્સિકમને પણ આ રીતે બબે ટુકડા કરી એડ કરી દઈશું। તો અહીંયા કેપ્સિકમ પણ મેં સરસ રીતે એડ કરી દીધા। હવે આ પિઝાને એકદમ બજાર જેવો લુક આપવા માટે મારી પાસે બ્લેક ઓલિવ છે તો હું એડ કરી દઈશ। જો તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકાય। અને હવે ઉપરથી આપણે થોડું એકદમ ચીઝી બનાવવા માટે થોડું ફરીથી ચીઝ એડ કરી દઈશું। ચીઝ તમે ઓછું કે વધારે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો। તો આ રીતે આપણે ત્રણે ત્રણ પીઝા ઉપર ચીઝને સ્પ્રેડ કરી દઈશું અને ઉપરથી તમે જો તમે એકદમ સ્પાઇસી અને એકદમ ટેસ્ટી ખાવા માગતા હોય તો થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે। અને જો બાળકો ખાવાના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે ઢાંકીને એકદમ લો ફ્લેમ ઉપર 5-7 મિનિટ માટે રોસ્ટ થવા દેશું। તો 7 મિનિટ પછી તમે જુઓ ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને પીઝા બેઝ પણ નીચેથી એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે। તમે નજીકથી બતાવું, તમે જુઓ એકદમ ચીઝ સરસ રીતે બજાર જેવું જ મેલ્ટ થયું છે। તો હવે એકદમ સરસ આપણે આ પીઝાને પ્લેટમાં કાઢી લેશું અને આ પીઝાને જો તમે એકવાર બાળકોને આપશો તો બાળકો બહારના પીઝા પણ ભૂલી જશે, એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ બનશે। તો આ હેલ્ધી ભાખરી પીઝાની રેસીપી તમે ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને આ ભાખરી પીઝાની રેસીપી કેવી લાગી તે જરૂરથી કહેજો। રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.